પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ જજામ ગેસ એજન્સી દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી ફોર્મ ભર્યા. એજન્સી બીજા તાલુકામાં દૂર હોય લાભ નહીં મળતા ફરિયાદ. સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને ગેસ બાટલાની સબસિડીથી આપવાનું નક્કી કરાયું ત્યારે ગરીબ લોકો આવો લાભ મળતો હોય ખુશ થયા અને ગ્રામ્ય વિસ્તારમાં લાભ લેવાનું નક્કી થયું. આ યોજનામાં એજન્સી દ્વારા વધુ ફોર્મ ભરી વધુ સ્ટોક મેળવી એજન્સીના માલિકે ખોટો લાભ લેવા માટે લોકોના હિત જોયા વગર ફોર્મ ભરી લોકો સાથે છેતરપિંડી કરનારા કિસ્સા પર એક નજર કરીએ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો ગેસના બાટલાનું ફોર્મ ભરી છેતરાયા છે. રાધનપુર તાલુકાના કમલપુર ગામના કેટલાય કુટુંબોના ફોર્મ સાંતલપુર તાલુકાની જજામની ગેસ એજન્સી દ્વારા ગામડે ગામડે ફરી પોતાનું વધુ સ્ટોક મેળવવા સારું ફોર્મ ભરવામાં આવ્યા. ગરીબ લોકો રાધનપુર ગેસ એજન્સીમાં બાટલો લેવા ગયા ત્યારે ખબર પડી કે આ નોંધણી સાંતલપુર તાલુકાના જજામ એજન્સીએ કરી છે. ત્યારે આ એજન્સી છેક સરહદના સેવારાના ગામે 30-40 કિલોમીટર હોય લોકો આ લાભથી વંચિત રહ્યા છે. ત્યારે ગરીબ અભણ લોકો સાથે આ જજામ ગેસ એજન્સી એ ઘેરઘેર જઈ સરકારશ્રીમાં વધુ લાભ લેવા માટે લોકો સાથે છેતરપિંડી કરતા લોકો મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એક કમાલપુરના રહીશ દ્વારા આવો લાભ નહીં મળતા મામલતદાર રાધનપુર કલેક્ટર શ્રી પાટણને લેખિત ફરિયાદ આપવામાં આવી છે, જેમાં આ ગેસ એજન્સીએ આ ફોર્મ ભર્યાના 100 રૂપિયા લઈ ફોર્મ ભરેલ છે. તેમજ આ એજન્સી ઘણી દૂર હોય ગેસનું બોટલ ના મળતા ના હોય તો આ એજન્સીમાંથી ફોર્મ રદ કરી રાધનપુર નિમિત ગેસ એ આ નોંધણી ટ્રાન્સફર થાય તેવી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ એજન્સીએ સાંતલપુર તાલુકામાંથી અહીંના વિસ્તારમાં આવી કેટલાય લોકોના ફોર્મ જાણ કર્યા વગર ભરેલા હોવાની લોકોમાં રાડ ઉઠવા પામી છે. ત્યારે આવા ફોર્મ ભરતા અહીંના રહીશો એજન્સી દૂર હોય લાભ મેળવી શક્યા નથી ત્યારે આ એજન્સી સામે સવાલ ઉપસ્થિત થાય છે કે આ એજન્સીએ ગરીબ લોકોના આવા ફોર્મ ભરી દર માસના ગેસના બાટલા બ્લેકમાં વેચતી નથી નાખતા ને તે બાબતે પણ તપાસ થવી જરૂરી બને છે. ત્યારે આ બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય તપાસ કરી લોકહિતમાં પગલાં ભરાય તે જરૂરી. અકીલ મલિક, ZS TV, રાધનપુર. તમે આજે ગેસની એજન્સી સોલવાય હતા? અમે બાટલો લેવા આવ્યા હતા તપાસ કરાવવા. બરાબર. એટલે અહીંયા એમ કીધું કે તમારે ગમક પરમ ભરાઈ ગયું અને જજમ તમારે બાટલો મળશે. અને ભાઈ જજમ બર કમાલપુર કઈ રીતે ભરવાય એ અમને ખબર નથી. એ તો પેડી કરી એમ. કેટલા પૈસા લીધા તમારી જોડે? 100 રૂપિયા. કેટલા લીધા છે? કેટલા જણાના? 150 ફોર્મ લઈ ગયા છે. તો હાલ હવે તમે રાધનપુર આવ્યા છો તો શું કીધું તમને? એમ કે જજમ તમને બાટલો મળે હોય ના મળે. અમે જજમ કઈ રીતે લેવા જાય? અમે મજૂરી મળે અમે જજમ ચાલે જાય. કેટલા કિલોમીટર હશે અહીંયા જજમ? 50 કિલોમીટર હશે. શું નામ તમારું? રમીલાબેન. શું આવ્યા હતા રાધનપુર તમે? રાધનપુર અમે ફોર્મ માટે થઈને આવ્યા હતા ગેસના બાટલા માટે થઈને. જીવરાબા સી લોકો કહે છે કે તમારે જજમ જવું પડશે. જજમ અમારે જવું છે. અમે ખેતી ખેડૂત માણસ છીએ. મજૂરી કરાં છે. મજૂરી કરતું કરતું જજમ કેવી રીતે જાઉં? રાધનપુરમાં બાટલો મળે એ વર્ષથી અમે રાધનપુર આવ્યા હતા. એટલે આ ફોર્મ કઈ રીતે ભરવામાં આવ્યું હતું? ક્યાં ભર્યું હતું? કમાલપુર ગામમાં ભર્યું હતું. શું કીધું તેમણે? એમને કીધું કે તમારે બાટલા અઠવાડિયામાં કમાલપુર દેવા આવશો. કોઈ બાટલા દેવા આવ્યો નહીં. કેટલા ફોર્મ ભરવાના હશે અંદાજે? ફોર્મ 100-150 જેવા ભરવાના હશે. તમારી પાસેથી કેટલા લીધા બધા ફોર્મ લીધ? મારા પાસે અમારી પાસે 100 રૂપિયા લીધા. 100 રૂપિયા બધા પાસે લીધા. શું નામ છે તમારું? મારું નામ હેમરાજ ભૈરામ ભાઈ ચૌધરી. હાલ તમે કોને રજૂઆત કરી?